बनास बैंक द्वारा धानेराना आलवाड़ा गामे वृक्षारोपण कार्यक्रम योजायो हतो। बनास बैंक ना चेयरमैन सविशभाई पटेल ने डीसा एपीएमसी ना चेयरमैन माउजी देसाई नवीन बनावेल गौशाला में वृक्षारोपण करी जिल्लो हरियाळो बने तेवो संकल्प ग्रामजनों ने लेवडाव्यो हतो। જિલ્લાને હરિયાળું બનાવવા માટે અનેક સંસ્થાઓ આગળ આવી રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી બેંક બનાસ બેંક દ્વારા ધાનેરાના આલવાડા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આલવાડામાં નવીન બનાવેલી ગૌશાળાઓમાં 5000 કરતાં વધુ વૃક્ષ વાવવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો અને દરેક ગ્રામજનો એક એક વૃક્ષ વાવી તેમનું જતન કરવાનો સંકલ્પ લેવડાવ્યો હતો। આ પ્રસંગે ધાનેરા વિધાનસભાના તમામ ભાજપના આગેવાનો સહિત ડીસા એપીએમસીના ચેરમેન માવજીભાઈ દેસાઈએ પણ વૃક્ષારોપણ કર્યું હતું। બનાસ બેંક દ્વારા જિલ્લાની 9 વિધાનસભામાં ચાલુ વર્ષે વૃક્ષારોપણ કરવાનું આહવાન કરવામાં આવ્યું હતું। 30 એકરમાં પથરાયેલી નવીન ગૌશાળામાં ચોમાસાની શરૂઆતમાં જ વૃક્ષારોપણ કરતા હરિયાળો બનાવવાનું ગ્રામજનોનું લક્ષ્યાંક છે ત્યારે આજે એક એક ગ્રામજને એક એક વૃક્ષનું જતન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને ગામને પાણીદાર બનાવવા અને હરિયાળો બનાવવાનો ગ્રામજને નેમ લીધી હતી અને મોટી સંખ્યામાં વૃક્ષો અહીંની ગૌશાળામાં વાવવામાં આવ્યા અને આવા જ કાર્યક્રમો અમે બનાસ બેંક વતી દરેક વિધાનસભામાં કરવાના છીએ જિલ્લાની 99 વિધાનસભામાં અને વધારેમાં વધારે આજે આલવાડા ખાતે ધાનેરા વિધાનસભામાં ધાનેરા તાલુકો અને દાંતીવાડા તાલુકો બંને તાલુકાના બધા જ આગેવાનો ભારતીય જનતા પાર્ટીના સૌ હોદ્દેદારો અને સહકારી મંડળીઓના મંત્રીઓ ચેરમેનો હોદ્દેદારો બધા જ મોટી સંખ્યાની ઉપસ્થિત રહ્યા ચેરમેનશ્રીની આગેવાનીમાં અમારા પ્રમુખ શ્રી ગણપતભાઈ હરજીભાઈ અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ભેગા રહી અને વૃક્ષારોપણનો કાર્યક્રમ ગૌશાળાની અંદર જે મોટી જમીન છે જે વાયર ફેન્સિંગ છે ટપક સિંચાઈ પણ છે અમારા ધાનેરા તાલુકાના આલવાડા ગામમાં નવીન ગૌશાળાનો બનાવવા આવેલ છે અને એ ગૌશાળાની અંદર 30 વીઘાની અંદર ગૌશાળા છે તે ગૌશાળાની અંદર મોટા પ્રમાણમાં વૃક્ષો વાવવાનું અમારું લક્ષ્યાંક છે એમાંથી અમે આજે બનાસ બેંકના ચેરમેન સબસીભાઈ દ્વારા આજે અમારું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે અને આજેથી આ વૃક્ષારોપણનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને અમારું વૃક્ષારોપણ આજથી ચોમાસું શરૂ થઈ રહ્યું છે। સુરેશ ગલચર, લાઈવ ગુજરાત ન્યૂઝ, ધાનેરા।